students, a very good morning to all and welcome back in the session of cost accounting. As of now students, we have started with the unit number 3, that is labor cost in the cost accounting, in which for the practical examples I have given you the litho, and from that litho till now we calculated up to the question number 5. અત્યાર સુધી આપણે પાર્ટ સમ્સ છે એ લેબર કોસ્ટના કેલ્ક્યુલેટ કરેલ છે. ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ વી વિલ મૂવ અહેડ, દેટ ઇઝ વી વિલ ટ્રાય ટુ કેલ્ક્યુલેટ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 6. બટ બિફોર દેટ, એ પહેલાં રાઈટ, યુ નીડ ટુ રાઇટ ડાઉન વન નોટ ઇન યોર બુક. એ પહેલાં તમારે એક નોટ છે એ લખવાની રહેશે તમારી બુકમાં. સો સ્ટુડન્ટ્સ, ગીવ ધ હેડિંગ ઇન યોર બુક નોટ. તમારી બુકમાં છે હેડિંગ આપજો નોટ, રાઈટ. ફોર દેટ પર્પઝ રાઇટ ડાઉન નોટ એન્ડ ગીવ ધ હેડિંગ ફોર્મેટ ટુ ફાઇન્ડ આઉટ ફેક્ટરી કોસ્ટ. નાઉ લેટ મી ટેલ યુ સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે અલગ અલગ સિસ્ટમ પ્રમાણે વેજીસ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એ સમ્સ જોયેલ છે, રાઈટ. બટ ફ્રોમ ટુડે we will try to calculate one more thing, that is we will find out the factory cost in a question, right? How will you find out the factory cost? Factory cost kai rite find out karvi? Students, if you remember in the chapter number 1, introduction to cost accounting, a theory chapter, in that our last topic was format to find out the total cost. આપણે એક લાસ્ટ ટોપિક છે જેમાં એક ફોર્મેટ છે સ્ટડી કરેલું હતું કે હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટલ કોસ્ટ, રાઈટ. ઇન દેટ આઈ હેવ ગિવન યુ વન ફોર્મેટ ઇન વિચ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ગેટ ધ પ્રાઇમ કોસ્ટ એન્ડ ઇન દેટ વી વિલ એડ ધ ફેક્ટરી ઓવરહેડ્સ એન્ડ એટ લાસ્ટ વી વિલ ગેટ ધ ટોટલ કોસ્ટ. સો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે ખાલી ફેક્ટરી કોસ્ટ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો છો? ગીવ ધ હેડિંગ ઇન યોર બુક નંબર 1, ડાયરેક્ટ મટીરિયલ. ફર્સ્ટ ઓફ ઓલ ફ્રોમ ધ ક્વેશ્ચન યુ વિલ રેકોર્ડ ધ ડાયરેક્ટ મટીરિયલ અમાઉન્ટ. સેકન્ડ વન, ઇન દેટ યુ વિલ એડ ધ ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ છે એ તમને જનરલી ક્વેશ્ચનમાં મેન્શન કરેલ હશે નહીં, બિકોઝ હિયર યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ ડાયરેક્ટ વેજીસ એઝ પર ધ ડિફરન્ટ સિસ્ટમ ગિવન ઇન અ ક્વેશ્ચન. તમને ક્વેશ્ચનમાં અલગ અલગ સિસ્ટમથી વેજીસ ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો તમારે એ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. એન્ડ રાઇટ ડાઉન ધેટ. થર્ડ, ડાયરેક્ટ એક્સપેન્સીસ. એઝ પર ધ ફોર્મેટ આપણે 3 ટાઈપની ડાયરેક્ટ કોસ્ટ છે એ એડ કરીએ છીએ. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ. ધેન યુ વિલ ગેટ ધ પ્રાઇમ કોસ્ટ. In that, you will add the factory overheads. Factory overheads means factory-related expenses or manufacturing-related expenses. તમારી prime cost-માં તમે factory overheads add કરો છો and then at last you will get the factory cost. So, generally in a question, you will ask to find out the factory cost. So, this is the format to find out the factory cost. Must remember this. Right? Okay. Now students, let's start with the question, that is question number 6. See in the question, question ma dhyan aapjo. Question number 6. One worker takes 9 hours to complete a job on daily wages and 6 hours in a scheme of payment by result. Now students, generally worker che a job complete karva mate ketla hours liye che? 9 hours. બટ જ્યારે તમને પેમેન્ટ કઈ રીતે મળે છે તો કે પેમેન્ટ બાય રિઝલ્ટ, દેટ મીન્સ તમે જે રીતે વર્ક કરો છો એ રીતે પેમેન્ટ મળતું હોય, રાઈટ. એને સ્કીમ ઓફ પેમેન્ટ બાય રિઝલ્ટ, દેટ મીન્સ કે તમે જેટલું સારું વર્ક કરો છો તમને એ રીતે જોબ મળે છે, એ રીતે વેજીસ મળે છે, દેટ મીન્સ પીસ વેજ સિસ્ટમ, તો તમે જોબ છે કમ્પ્લીટ કરો છો 6 અવર્સમાં. તો અહીંયા સ્ટુડન્ટ્સ, ડોન્ટ મેક અ મિસ્ટેક. તમારી મિસ્ટેક છે એ ન કરતા. કંપની દ્વારા તમને અલાઉડ ટાઈમ છે 9 અવર્સ. જનરલી તમે 9 અવર્સ લ્યો છો કમ્પ્લીટ કરવા માટે, બટ
જો તમને પેમેન્ટ છે એ બાય રિઝલ્ટ એટલે કે તમારા વર્ક પર આપવામાં આવતું હોય તો તમે 6 અવર્સમાં એ ટાસ્ક કમ્પ્લીટ કરો છો. દેટ મીન્સ ટાઈમ અલાઉડ 9 અવર્સ એન્ડ ટાઈમ ટેકન બાય વર્કર 6 અવર્સ. હિઝ ડેઇલી વેજ રેટ ઇઝ રૂપીઝ 25 પર અવર. ડેઇલી વેજ રેટ દેટ મીન્સ આર ઇક્વલ્સ ટુ 25 રૂપીઝ પર અવર. ધ મટીરિયલ કોસ્ટ ઓફ અ પ્રોડક્ટ ઇઝ રૂપીઝ 40. Now students, here the direct material price is given. How much? 40 rupees. And factory overheads are recovered at 100% of the total direct wages. That means here you need to find out the factory overheads ki je depend che direct wages par and how much recovered at 100% of total direct wages. That means whatever amount of direct wages that you will receive on that 100% factory overheads are needs to be calculated. Then calculate the factory cost as per time basis and piece basis. Now students, sum che eno idea kai rite aave che tamne last ma question ma je puche che e tamare emne find out karine aapvanu che. Here it is asked to calculate the factory cost of a product. That means you need to find out the factory cost. As per which type of system? As per two system, time base and piece base. That means time wage system and piece wage system. So whenever in a question it was asked to find out the factory cost, jare par tamne question ma factory cost find out karvanu ke tyare your first task is to find out the wages as per different wage system. ત્યારે તમારું પહેલું કામ છે એ વેજીસ ફાઇન્ડ આઉટ કરવાનું છે અલગ અલગ સિસ્ટમ કે જે તમને ક્વેશ્ચનમાં આપેલ છે એ. ઇન ધીસ ક્વેશ્ચન ટુ વેજ સિસ્ટમ્સ આર ગિવન એન્ડ એઝ પર દેટ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ આઉટ ધ વેજીસ. સો સ્ટુડન્ટ્સ લેટ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. Give the heading in your book. Question number 6. What will you do first? Pehla shu karo chho? Always write down the information available in a question. Here, time allowed. Students, question ma chhe jota jajo. Time allowed equals to 9 hours. Time taken, that means T, equals to 6 hours. And wage rate, that means R, equals to 25 rupees per hour. પછી તમને ક્વેશ્ચનમાં આપે છે મટીરિયલ કોસ્ટ, ફેક્ટરી ઓવરહેડ્સ માટે કન્ડિશન આપે છે એન્ડ એટ લાસ્ટ ઇટ ઇઝ આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ ફેક્ટરી કોસ્ટ. સો ફેક્ટરી કોસ્ટ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ આઉટ ધ વેજીસ એઝ પર ટુ સિસ્ટમ. નંબર વન, ટાઈમ વેજ સિસ્ટમ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? ઈ ઇક્વલ્સ ટુ ટી ઇન્ટુ આર. દેટ મીન્સ ટાઈમ ટેકન ઇન્ટુ વેજ રેટ પર અર equals to, here time taken is 6 hours, so write down 6 hours into wage rate 25 rupees per hour. So the total wages under the time wage system is 150 rupees. Now second wage system is piece wage system. Give the heading and which formula will you apply? There are two formulas. એક છે નંબર ઓફ યુનિટ્સ ઉપર ડિપેન્ડ છે અને સેકન્ડ છે ટાઈમ અલાઉડ ઉપર ડિપેન્ડ છે. હિયર વિચ ફોર્મ્યુલા કેન વી અપ્લાય? હિયર વી કેન અપ્લાય ધ ફોર્મ્યુલા નંબર ટુ, દેટ ઇઝ ઈ ઇક્વલ્સ ટુ ટાઈમ અલાઉડ ઇન્ટુ વેજ રેટ પર અવર. એઝ પર ધ ક્વેશ્ચન ટાઈમ અલાઉડ ઇઝ 9 અવર્સ, સો રાઇટ ડાઉન 9 અવર્સ મલ્ટીપ્લાય વેજ રેટ 25 રૂપીઝ પર અવર. સો ધ ટોટલ વેજીસ અંડર ધ પીસ વેજ સિસ્ટમ equals to 225 rupees. પહેલા તો તમારે એઝ યુઝ્યુઅલ જે રીતે વેજીસ કેલ્ક્યુલેટ કરીએ છીએ એ જ રીતે કરવાના રહેશે. ધેન આફ્ટર યુ વિલ પ્રિપેર વન સ્ટેટમેન્ટ. પછી તમારે એક સ્ટેટમેન્ટ છે એ પ્રિપેર કરવાનું રહેશે. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક સ્ટેટમેન્ટ શોઈંગ ફેક્ટરી કોસ્ટ અંડર ડિફરન્ટ વેજ સિસ્ટમ. વાય? બિકોઝ તમને અલગ અલગ વેજ સિસ્ટમ પ્રમાણે ફેક્ટરી કોસ્ટ છે ફાઇન્ડ આઉટ કરવા માટે કહે છે. સો આ જ રીતે હેડિંગ આપવાનું છે. ખાસ યાદ રાખજો હેડિંગ કઈ રીતે આપો છો. સ્ટેટમેન્ટ શોઈંગ ફેક્ટરી કોસ્ટ અંડર ડિફરન્ટ વેજ સિસ્ટમ.
n. Number of columns kitla banao chu? Always first column for particulars. n. Baki ni je badhi columns che, e tamne jitli pan wage system aape che, e rite prepare karo chu. Here two wage systems are given, time wage and piece wage. So we will prepare the additional two columns, first one for time wages and second one for piece wage system. Right? Now, students, I have already given you the format to find out the factory cost. तमने मैं format छे आपेलू जी छे, है? First of all, what will we record? पहला record शू करिये छे, material. So write down number one, material cost. Now students, product तमे कोई पर बनाओ, wages अलग अलग system थी pay थाई शके, but एमना माटे नो material तो पे हुँ जुए, same, है? तो material cost छे, ए, कोई पर wage system थी तमे follow करो छो, पर material ना prices तो के बारे से, same. Why? Because product to ek banao cho, right? So the as for the question, the material cost is given 40 rupees. So write down in both the column 40 rupees. Koi pan wage system hoy, material na prices to keva rahese? Same. So write down the 40 rupees in both the system. Second one, add karo cho direct wages. Now students, direct wages tamne question ma apela na hota, but you found out this with the help of two system, time wage and piece wage. As for time wage system, direct wages are 150, ke je tame agar find out karel chhe. And as for piece wage system, direct wages are 225. Generally, format pramane tame third point add karo chho direct expenses. Par ek question ma tamne kya aapel nathi, generally it will not be given in a question. Generally, तमने एक क्वेश्चन में आपसे पढ़ ली, but it is better कि तमने याद रखो, right? So directly we will get the prime cost. Add करो शो बनने में, right? 40 plus 150, 190, and 40 plus 225, 265. So this is the prime cost. जेमा हमें तमने add करो शो factory overheads. How will you get the factory overheads? Factory overheads माटे तमने एक condition आपेल छे. Factory overheads are recovered at 100% of the total direct wages. That means तमे जे direct wages find out करेला छे, एने 100% तमारे factory overheads calculate करवाना छे. So first of all write down plus factory overheads and write down into the bracket 100% of direct wages. हवे time wage system प्रमाणे direct wages छे 150 rupees. 150 rupees ना 100% कितला हसे? Again 150 rupees. And as per piece wage system, direct wages छे 225. तो 225 ना 100% again 225. So in this way, we will find out the factory overheads. Now students, prime cost मा factory overheads add करता, at last you will get the factory cost. Here, as per the time wage system, the factory cost is 340 and as per the piece wage system, the factory cost is 490. So this is the final answer which is asked in your question. A final answer che ke je tamne question ma che puchel che. I hope students, it is clear to you, right? First sum che factory cost ma. तमने मैं पहला पर बात करी छे कि हवे थोड़ा थोड़ा सम्स में छे वेरिएशन आउसे तो आ सेकंड टाइप ना सम छे कि जेमा तमने फैक्ट्री कॉस्ट छे फाइंड आउट करवानु के छे एंड व्हेनेवर इट इज आस्क्ड यू नीड टू कैलकुलेट द सम्स इन दिस वे. नाउ स्टूडेंट्स लेट अस कैलकुलेट अनदर सम दैट इज क्वेश्चन नंबर 7. रीड द क्वेश्चन. क्वेश्चन छे रीड कर जो. टाइम अलाउड to a worker for completing the job is 16 hours. That means time allowed TA is given 16 hours, but he completes the work in 12 hours. But worker che kitla samay ma kaam complete kare che within 12 hours. So time taken, that means T equals to 12 hours. Wage rate per hour is rupees 5. Wage rate, that means R equals to 5 rupees per hour. If material cost is rupees 10 and factory overheads are 150% of direct labor, then find out the factory cost as per the following plans. Students,
write down this or underline this. Find out the factory cost. Tamara find out shu karvanu che factory cost. As per which type of wage system? Number one, piece wage system. Second, healthy plan. And third, Rowan plan. As per three wage system, you need to find out the factory cost. So let's start with the calculation. Right? Give the heading in your book. Question number 7. Tamari book ma che heading aapjo. Question number 7. First of all, write down the available information. In a question, first of all, it is given time allowed. How much? Time allowed is given 16 hours. So write down that. Time allowed 16 hours. Then after, time taken, that means T is given 12 hours. And then after, wage rate is given 5 rupees per hour. Now, students, what are we supposed to find out? Factory cost. So, write down next, factory cost equals to question mark. Students, tamne starting thi kehta aavu chu ke whenever in a question, it is asked to find out the wages as per Helsey and Rowan plan. Jyare pan tamne question ma Helsey and Rowan plan pramane wages che find out karva mate kiye, at that time, first of all, you will find out the time saved. Tyare tamare pehla to time saved che find out karvano rahese. And how will you find out this? There is a short formula to find out the time saved. Time saved, that means TS equals to TA minus T. That means time allowed minus time taken. In this question, time allowed is given 16 hours minus time taken 12 hours. So, time saved is 4 hours, right? I hope, students, this is clear to you, right? Now, in a question, you are asked to find out wages as per 3 wage system. Tamne 3 wage system pramane wages che find out karva mate kiye che. Number 1 is piece wage system. Tame kai formula apply karo cho? The formula contains the time allowed. What is the formula of piece wage system? E equals to TA, time allowed, into I. Here time allowed is 16 hours multiply wage rate 5 rupees per hour. Now calculate this. The answer is 80 rupees. That means as per piece wage system, the wages are 80 rupees. Second system is given healthy plan. What is the formula? Healthy plan, E equals to T into R plus 50% of TS into R. Now, let's apply the T means time taken. As per that, time taken is 12 hours multiply wage rate is 5 rupees per hour plus 50%. So I can write down 1/2, right? Time saved. We have already found out the time saved. Here the time saved that we have found out is 4 hours. Multiply wage rate, again 5 rupees per hour. Now calculate this. 12 into 5, 60 rupees plus 1/2 of 20. Now add this, 60 plus 1/2 of 20, that means 10. So total wages as per healthy plan is 70 rupees. Now the third wage system is Rowan plan, right? Give the heading number 3, Rowan plan, and write down the formula. E equals to T into R plus W into TS upon T. T means time taken. In a question, time taken is given 12 hours multiply wage rate 5 rupees per hour plus W means again T into R. That means 12 hours into
5 rupees per hour. Multiply TS, time saved is 4 hours, upon time allowed. Time allowed is 16 hours. Students, again I repeat, W means T into I, again. So again 12 into 5. Now calculate this, 12 into 5, 60 plus into bracket, 12 into 5, 60 into 4 upon 16. Now calculate this, 60 plus, calculate kar jo, 60 into 4 upon 16, it will come 15. So the, as per the Roman plan, total wages are 75 rupees. I hope students, this is clear to you. Pehla to trade wage system pramane, apne wages che find out kariye chhiye. Now, again we will prepare the statement. Have as per the previous question, agarna question ni jem, apne statement che prepare kariye chhiye. Heading shu aapo cho, statement showing factory cost under different wage system. How many columns are there? 4. How? Number 1, always for particulars, and tamne ya wage system ketli aape che? 3. So next 3 columns are for wage system. Piece wage system, healthy plan and Roman plan. Number 1, record karo cho material cost. In a question, the material cost is given 10 rupees. So write down in all 3 columns 10 rupees. Material na prices to, product same chhe, like keva rase, same. Second one, you will add the direct wages. Direct wages as per the piece wage system. Piece wage system pramane direct wages chhe, 80 rupees. As per the healthy plan, direct wages are 70 rupees. And as per the Roman plan, direct wages are 75 rupees. Now students, banane add karta, you will get the prime cost. 10 plus 80, that means 90. 10 plus 70, 80. And 10 plus 75, 85. Now add this, this is the answer of your prime cost. In the prime cost, you will add the factory overheads. And for the factory overheads, the condition is given 150% of direct labor. Direct labor means direct wages. Direct wages na 150%. So write down in the bracket, 150% of direct labor. How will you calculate? Piece wage system ma direct labor, like direct wages che tamne aapel che 80. So write down in the bracket, 80 rupees wages multiply 150%. Tamare ena 150% che karvana che. How will you calculate? 80 into 150%, it will come 120 rupees. Now healthy plan pramane wages tamne aape che 70 rupees. So 70 rupees na 150%, calculate this, 70 into 150%, it will come 105. And as per the Roman plan, wages are 75 rupees. So 75 rupees na 150%, calculate, 75 into 150%, it will come 112.5. write down this. Now prime cost plus factory overheads, at last you will get the factory cost. So write down this, 90 plus 120, it will come 210 rupees as per the piece rate system. Now healthy plan pramane tamari factory cost tamne mare chhe 185 rupees, and as per the Roman plan, the factory cost is 85 plus 112.5, it will come 197.5 rupees. I hope students, this is clear to you, right? As per
piece weight system, factory cost is 210. As per healthy plan, factory cost 185 rupees. As per Roman plan, factory cost 197.5 rupees. So this is the final answer. I hope students, this is clear to you, right? Now students, let's calculate another question, that is question number 8. Read the question from your litho. Following details are available for a particular job. Some of the details of a particular task is given. Number 1, standard time. Now students, tell me, what is standard time? I already told you, standard time means time allowed, that means TA, equals to 100 hours. Time taken, 80 hours, that means time taken and time allowed are given. Material cost of a product is rupees 350. Factory cost is 700 rupees. Students, aya tamne directly factory cost che aape che. Factory overheads are recovered at 3 rupees per hour of the actual time taken. Factory overheads kai rite calculate karo cho? So, the factory overheads che e actual time taken, that means 80 hours. Time taken kitla che? 80 hours na pramane. Tamne per hour 3 rupees che factory overheads che expense karo cho. Calculate direct wages and rate of wage per hour as per the healthy plan. Tamne ek j wage system pramane factory cost che ya apel che. Which wage system? Healthy plan. Healthy plan pramane tamne directly factory cost che apel che. To tamare find out shu karvanu che? Calculate the direct wages. That means tamne tamara statement ma che direct wages muko cho healthy plan pramane. A and rate of wage per hour. That means R. R is not given in a question anywhere. Atyar sudhi tamne badha question ma wage rate R che apel hoto. R question ma e shu che? Missing. So, what will you find out? Number 1, direct wages as per the healthy plan, and second, R, that means wage rate per hour. So, how will you calculate? Let's start with the calculation. Now students, give the heading in your book, question number 8. Pehla to, jo information available che, a mention kariye. Here, time allowed equals to 100 hours. Time taken is given 80 hours. And R, that means wage rate per hour. Generally, atyar sudhi badha question ma aapta, but here it is missing. Next, tame generally atyar sudhi factory cost che find out karta, but here the factory cost is given directly. So, factory cost equals to how much? 700 rupees. Now, students, tell me, atyare tame tamari direct wages as per the healthy plan formula apply kari shako? No. Tamne healthy plan pramane na wages che khyal nathi. R etle ke wage rate par khyal nathi. So you cannot apply the formula of healthy plan. But here the factory cost is given directly. So in this type of sum, a type na sum ma tamare pehla to banavanu rahe statement. So give the heading in your book, statement showing factory cost under the healthy plan. Kya plan pramane kiye che? As per the healthy plan. How many columns? First one for particulars and second one. Only one plan is there, that is healthy plan. So as usual format che same aj che. Students khas samajho. Pehla to apne shu lakhiye che? Material cost. As per the question, the material cost is given 350 rupees. So write down that. Second, we were adding direct wages. Direct wages che atyare tamne khyal nathi. Why? Because it is already missing. A missing che tamne question ma h find out karva mate kiye che. Calculate direct wages. A value che shu che? Missing. So jo a missing hoy to tamne prime cost che receive thai nahi. So prime cost will be again missing. Now prime cost ma tame add shu karta? Factory overheads. Factory overheads માટે તમને જે કન્ડિશન આપે છે એ રીડ કરો. Factory overheads are recovered at rupees 3 per hour
of the actual time taken. Actual time taken છે એના 3 per hour rupees તમે wages factory overheads pay કરો છો. Actual time taken is given 8 years. So 8 years multiply કેટલા રૂપિયા કે છે 3 rupees per hour કેલ્ક્યુલેટ કરો ઇટ વિલ કમ 240 rupees. So factory overheads તમે અહીંયા ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. નેક્સ્ટ ફેક્ટરી કોસ્ટ તમને લાસ્ટમાં એ જ રિસીવ થાય છે સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી ક્વેશ્ચનમાં મિસિંગ છે એ હતી ફેક્ટરી કોસ્ટ, બટ ઇન ધીસ ક્વેશ્ચન ફેક્ટરી કોસ્ટ ઇઝ ગિવન હાઉ મચ 700 રૂપીઝ. તમને ફેક્ટરી કોસ્ટ છે ડાયરેક્ટ આપેલ છે 700 રૂપીઝ. નાવ સી સ્ટુડન્ટ્સ, હવે જુઓ મિસિંગ વેલ્યુ કઈ છે. ડાયરેક્ટ વેજીસ એન્ડ પ્રાઇમ કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો છો? જ્યારે તમે નોર્મલી સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો ત્યારે આ જ રીતે બધી અમાઉન્ટ મૂકો છો, બટ જ્યારે તમે રિવર્સ જાઓ છો ફેક્ટરી કોસ્ટ અવેલેબલ છે, ફેક્ટરી ઓવરહેડ્સ અવેલેબલ છે તો તમને પ્રાઇમ કોસ્ટ મળી જાય. હે, અહીંયા પ્રાઇમ કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરો છો તો તમને ફેક્ટરી કોસ્ટ મળે છે. જો ફેક્ટરી કોસ્ટમાંથી અહીંયા તમે રિવર્સ જાઓ છો તો ફેક્ટરી ઓવરહેડ્સ અહીંયા પ્લસ છે, તમારે શું કરવાના છે? તમારે રિવર્સ સાઈન છે મૂકવાની છે. 700 અહીંયા પ્લસ છે, તમે રિવર્સ જાઓ છો એટલે શું કરશો? માઇનસ. 700 માઇનસ 240. સી 700 માઇનસ 240 ઇટ વિલ કમ 460. દેટ મીન્સ યોર પ્રાઇમ કોસ્ટ ઇઝ 460. 700 માઇનસ 240 રિવર્સ જાઉં છું એટલા માટે. નાવ સ્ટુડન્ટ્સ, તમારા ફેક્ટરી ઓવરહેડ્સ હવે ફાઇન્ડ આઉટ થઈ ગયા છે. હવે મિસિંગ વેલ્યુ કઈ છે? ઓનલી વન, ડાયરેક્ટ વેજીસ. મટીરિયલ કોસ્ટ અને વેજીસ એડ કરો છો તો તમને મળે છે પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ છે 460 રૂપીઝ, મટીરિયલ છે 350 રૂપીઝ, તો બંને વચ્ચેનો ડિફરન્સ એ શું હશે? ડાયરેક્ટ વેજીસ. સો 460 માઇનસ 350 ઇટ વિલ કમ 110 રૂપીઝ. સો ધ મિસિંગ વેલ્યુ ઇઝ ડાયરેક્ટ વેજીસ વિચ ઇઝ 110 રૂપીઝ. તમારી મિસિંગ વેલ્યુ અહીંયા કઈ છે? ડાયરેક્ટ વેજીસ. તમને ક્વેશ્ચનમાં એ જ કહે છે કેલ્ક્યુલેટ કરવા માટે, કેલ્ક્યુલેટ ડાયરેક્ટ વેજીસ એઝ પર ધ હેલ્સી પ્લાન દેટ વી હેવ ફાઉન્ડ આઉટ, એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી લીધા. નાવ અનધર થિંગ વિચ ઇઝ આસ્ડ ઇન અ ક્વેશ્ચન ઇઝ વેજ રેટ પર અર, દેટ મીન્સ આર. તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે હેલ્સી પ્લાનની ફોર્મ્યુલા છે અપ્લાય કરવાની રહેશે. બટ એઝ આઈ ટોલ્ડ યુ, જ્યારે હેલ્સી પ્લાન કે રોવેન પ્લાન પ્રમાણે ફોર્મ્યુલા અપ્લાય કરો છો ત્યારે ઓલવેઝ પહેલાં તો શું ફાઇન્ડ આઉટ કરો છો? ટાઈમ સેવ્ડ. સ્ટુડન્ટ્સ આ ખાસ ભૂલતા નહીં, પહેલાં તો ટાઈમ સેવ્ડ છે એ ફાઇન્ડ આઉટ કરો છો. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? ટી એસ ઇક્વલ્સ ટુ ટી એ માઇનસ ટી. ટાઈમ અલાઉડ એઝ પર ધ ક્વેશ્ચન ઇઝ 100 અવર્સ માઇનસ ટાઈમ ટેકન 8 યર્સ. સો ટાઈમ સેવ ઇક્વલ્સ ટુ 20 યર્સ. પહેલા તો ફાઇન્ડ આઉટ કરીએ છીએ ટાઈમ સેવ. નેક્સ્ટ, નાવ વી વિલ અપ્લાય ધ ફોર્મ્યુલા ઓફ હેલ્સી પ્લાન. ગીવ ધ હેડિંગ વેજ રેટ પર અર એઝ પર ધ વેજીસ ઓફ હેલ્સી પ્લાન. હેલ્સી પ્લાન પ્રમાણે તમારે વેજ રેટ છે ફાઇન્ડ આઉટ કરી શકાશે. સો રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા, ઇ ઇક્વલ્સ ટુ ટી ઇન્ટુ આર પ્લસ 50% ઓફ ટાઈમ સેવ્ડ ઇન્ટુ આર. નાવ સ્ટુડન્ટ્સ, હેલ્સી પ્લાન પ્રમાણે તમને વેજીસ છે એ ઓલરેડી મળેલા છે. યસ, વી હેવ ઓલરેડી ફાઇન્ડ આઉટ ધ ડાયરેક્ટ વેજીસ એઝ પર ધ હેલ્સી પ્લાન. હાઉ મચ? 110 રૂપીઝ. સો રાઇટ ડાઉન ધસ, E equals to 110 rupees equals to into bracket time taken is 8 years R, that means wage rate is missing, so write down as it is R, plus 50% that means 1/2 of time saved. Time saved we have found out 20 years, multiply again R is missing, so R as it is. Now calculate 110 equals to 80 R.
એરીતે લખી શકું પ્લસ વન હાફ ઓફ 20R. સો કેલ્ક્યુલેટ દીસ 110 ઇક્વલ્સ ટુ 80R પ્લસ વન હાફ ઇન્ટુ 20 ઇન્ટુ આર. સો 20 ને તમે વન હાફ થી ડિવાઈડ કરી શકો, ઇટ વિલ કમ 10. 2 10s are 20, સો 10R. સો 110 ઇક્વલ્સ ટુ 80R પ્લસ 10R, ઇટ વિલ કમ 90R. નાવ R ઇક્વલ્સ ટુ 110 અપોન 90. 90 છે ઓપોઝિટ થાય થશે તો ડિવિઝનમાં જશે, રાઈટ? સો 110 અપોન 90. નાવ ડિવાઈડ ધીસ, ડિવાઈડ કરો 110 અપોન 90, ઇટ વિલ કમ 1.22 રૂપીઝ. દેટ મીન્સ વેજ રેટ પર અર ઇઝ 1.22 રૂપીઝ. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. તમને ક્વેશ્ચનમાં બે વસ્તુ પૂછે છે. નંબર વન, ડાયરેક્ટ વેજીસ 110 રૂપીઝ, એન્ડ સેકન્ડ, વેજ રેટ પર અર 1.22 રૂપીઝ પર અર. સો ઇન ધીસ વે યુ વિલ કેલ્ક્યુલેટ ધ સમ. So this is the answer of the question number 8. I hope students, today's 3 sums are now clear to you. Aajna 3 sums che tamne clear che, right? Question number 6, 7 and 8. Aajna 3 sums e based hata factory cost par. 3 sums che factory cost upar based hata, 6, 7 and 8. Similarly, aaj ek question che ek homework ma apu chu, right? Tamara homework ma અત્યાર સુધી મેં તમને બે સમ્સ છે આપેલ છે. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 3. હોમવર્કનો થર્ડ સમ, રીડ ધ ક્વેશ્ચન. તમારી બુકમાં પહેલાં તો આ ક્વેશ્ચન છે લખી નાખજો, રાઈટ? વન વર્કર કમ્પ્લીટ્સ ધ વર્ક ઇન 24 અવર્સ, બટ વોઝ ગીવન ધ ટાઈમ ઓફ 32 અવર્સ. વર્કરને ટાઈમ કેટલો આપે છે? 32 અવર્સ. દેટ મીન્સ ટાઈમ અલાઉડ ઇક્વલ્સ ટુ 32 અવર્સ, બટ વર્કર છે કમ્પ્લીટ કેટલા અવર્સમાં કરે છે? 24 અવર્સ. દેટ મીન્સ ટાઈમ ટેકન ઇક્વલ્સ ટુ 24 અવર્સ. વેજ રેટ પર અર ઇઝ રૂપીઝ 10. દેટ મીન્સ આર ઇક્વલ્સ ટુ 10 રૂપીઝ પર અવર. ઇફ મટીરિયલ કોસ્ટ ઇઝ 200 રૂપીઝ, મટીરિયલ પ્રાઇસ 200, એન્ડ ફેક્ટરી ઓવરહેડ્સ આર રિકવર્ડ એટ 50% ઓફ પ્રાઇમ કોસ્ટ. સ્ટુડન્ટ્સ મસ્ટ પે અટેન્શન, તમને 50% સેના કરવાના કહે છે? પ્રાઇમ કોસ્ટના. તો તમે જ્યારે સ્ટેટમેન્ટ બનાવો છો અને મટીરિયલ અને વેજીસ એડ કરો છો, એટલે તમને કઈ કોસ્ટ મળે છે? પ્રાઇમ કોસ્ટ. અને પ્રાઇમ કોસ્ટના તમારે 50% એ ફેક્ટરી ઓવરહેડ્સ છે કેલ્ક્યુલેટ કરવાના છે. ઇઝી છે, ટ્રાય ટુ કેલ્ક્યુલેટ ધીસ, દેન કેલ્ક્યુલેટ ધ ફેક્ટરી કોસ્ટ. તમારે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? ફેક્ટરી કોસ્ટ એઝ પર નંબર વન પીસ વેજ સિસ્ટમ, સેકન્ડ ટાઈમ વેજ સિસ્ટમ, થર્ડ હેલ્સી પ્લાન, એન્ડ ફોર્થ રોવેન પ્લાન. અકોર્ડિંગ ટુ ઓલ 4 વેજ સિસ્ટમ યુ નીડ ટુ કેલ્ક્યુલેટ ધ ફેક્ટરી કોસ્ટ. પહેલું કામ શું કરો છો? પહેલાં તો ચારેય સિસ્ટમ પ્રમાણે વેજીસ છે ફાઇન્ડ આઉટ કરો છો. સેકન્ડ સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો, રાઈટ? જેમાં મટીરિયલ પ્લસ ડાયરેક્ટ વેજીસ, સો પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ, એટ લાસ્ટ યુ વિલ ગેટ ધ ફેક્ટરી કોસ્ટ. સો ધીસ ઇઝ ધ સમ ઇન યોર ટુડેઝ હોમવર્ક. કેલ્ક્યુલેટ ધીસ. સો સ્ટુડન્ટ્સ, હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ ધ સેશન ઓફ ટુડે. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.